मित्रों आपणे लास्ट लेक्चर में फूग सृष्टि जेनो अभ्यास करता था ने फूग सृष्टि ना वर्गीकरण नी अंदर आपणे जनरली ने चार वर्ग में डिवाइड करी थी एस्कोमाइसेट बेसिडियोमाइसेट ड्यूटेरोमाइसेट्स अने सौ प्रथम आपणे भण्या था फाइकोमाइसेट्स। तो आ चारे चार वर्ग छे एमांथी आपणे एस्को बेसिडियो अने फाइकोमाइसेट्स छे नो अभ्यास करी गया छे। लास्ट लेक्चर में बेसिडियोमाइसेट्स ना सभी आपणे अगारिकस विषे पण डिटेल में अभ्यास कर्यो हतो जेनी अंदर आपणे आखे आखो फळकाई फ्रूटिंग बॉडी छे जोवा मळे नी चर्चा करी हती अने ई फ्रूटिंग बॉडी एटले के ना फळकाई नी अंदर आपणने याद हो तो आ रीते नीचेनी तरफ से अँ बहिर्जात बीजाणु से निर्माण जोवा मळे अने आ बीजाणु से द्वारा वनस्पति देहनु निर्माण थाय एनी पण आपणे चर्चा करी हती। आजना लेक्चर में आपणे भणवाना छीए एस्कोमाइसेट्स आजना लेक्चर में आपणे भणवाना छीए ड्यूटेरोमाइसेट्स। आज आपणे स्टडी करशुं ड्यूटेरोमाइसेट्स लईए सृष्टि फूग अने एमां ड्यूटेरोमाइसेट्स फूगनी अंदर स्पेसिफाई आपणे करी दईए ड्यूटेरोमाइसेट्स। ड्यूटेरोमाइसेट्स अथवा ड्यूटेरोमाइसेट्स कोई पण नामे तमे ने ओळखी शको छो। जो आपणे वात करीए वर्ग ड्यूटेरोमाइसेट्स विशे वर्ग कहेवाय सृष्टि पछी हमेशा वर्गनी चर्चा थाय तो वर्ग में आपणे जो स्पेसिफाई ड्यूटेरोमाइसेट्स विशे चर्चा करिए तो आ छे ने कॉन्ट्रोवर्सी वाळो टॉपिक छे। फॉर एक्जाम्पल तरीके पाछो क्वेश्चन आवे के कॉन्ट्रोवर्सी एटले शुं घणी वक्त मतमतांतर होय। फॉर एक्जाम्पल तरीके आपणे वात करिए तो हाइटना आधारे आपणे प्लांट छे एने हर्ब श्रब ट्री एटले के वृक्ष छे छोड़ छे स्ट्रूप छे एनी अंदर डिवाइड करिए तो बेसिक एक्जाम्पल तरीके जो आपणे चर्चा करिए तो वांस छे એને આપણે જનરલી જોવા જઈએ તો 20-25 ફૂટના હોય અને ઓફિશિયલ તમે જે 8મા ધોરણમાં વ્યાખ્યા ભણી ગયા એના આધારે 5 ફૂટ કરતાં ઊંચા હોય અને આપણે ટ્રીમાં મૂકીએ છીએ એટલે કે વૃક્ષમાં મૂકીએ છીએ પણ વાંસ છે એ તો ઘાસ છે વાંસમાં આવે ઘાસની અંદર આવે તો એ કોન્ટ્રોવર્સીનો ટોપિક થયો એટલે કે એની અંદર દલીલ કરવી હોય તો કરી શકાય। બસ એવી જ રીતે આ ફૂગ છે ને આ દલીલવાળો કિસ્સો છે એટલે આની અંદર ઘણા ખરા સભ્યો છે ને ઈ સાચા ડ્યુટેરોમાઇસેટ્સમાં જ આવે છે એવું આપણે નથી કહી શકતા માટે એમ કહેવાય કે ડ્યુટેરોમાઇસેટ્સ છે આ અપૂર્ણ ફૂગ છે। આ કેવી છે અપૂર્ણ ફૂગ છે। અપૂર્ણ ફૂગ શું કામે કીધી કેમ કે શરૂઆતમાં એના બધા સભ્ય છે ને એ ઓળખાતા નહોતા। બીજી વસ્તુ કે આ ફૂગ છે એની અંદર આપણને જનરલી બે પ્રકારના પ્રજનન જોવા મળે છે એટલે કે અલિંગી પ્રજનન અને લિંગી અલિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન આની અંદર એના બે જ અંગ છે બે જ પ્રજનન અંગ છે એ આપણે ઓળખાતા એટલે આ ફૂગના માત્ર બે જ પ્રજનન ઓળખાયેલા હતા પ્રજનન અલિંગી અને વાનસ્પતિક તબક્કા ઓળખાયેલા છે। હવે પાછો ક્વેશ્ચન આવે તો શું આ ફૂગ છે એ લિંગી પ્રજનન નથી કરતી। એવું નથી કે આ ફૂગ લિંગી પ્રજનન નથી કરતી। ડ્યુટેરોમાઇસેટ્સના સભ્યો પણ લિંગી પ્રજનન કરે છે પરંતુ આના લિંગી પ્રજનનના અંગની જ્યારે આપણે ચર્ચા કરીએ ને તો એમાં કયા પ્રકારે લિંગી પ્રજનન થાય એ જ્યારે નક્કી થાય ને ત્યારે પાછો ક્વેશ્ચન ઊભો થાય કે આ તો એસ્કોમાઇસેટ્સના સભ્ય છે અથવા તો આ બેસિડિયોમાઇસેટ્સના સભ્ય છે એટલે કે જ્યારે ડ્યુટેરોમાઇસેટ્સના સભ્યમાં લિંગી પ્રજનન જોવા મળે છે ત્યારે કોન્ટ્રોવર્સી ઊભી થાય। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ તો આના જે સભ્ય છે કે એની અંદર જ્યારે શક્ય છે કે જ્યારે તેમાં લિંગી પ્રજનન જોવા મળે શક્ય છે કે તેમાં લિંગી પ્રજનન જોવા મળે ત્યારે ઉત્પન્ન થતા બીજાણુના આધારે ત્યારે ઉત્પન્ન થતા બીજાણુના આધારે તેનો સમાવેશ બેસિડિયોમાઇસેટ્સ અથવા તો એસ્કોમાઇસેટ્સના સભ્યમાં આપણે કરી દેતા હતા તેનો સમાવેશ બેસિડિયોમાઇસેટ્સ અથવા એસ્કોમાઇસેટ્સમાં કરવામાં આવતો હતો।
જ્યારે આપણને ખબર પડે કે આ ફૂગ છે એની અંદર બીજાણુ છે એ કયા પ્રકારના છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે આની અંદર બીજાણુ છે એ કોઈ કોથળીમાં ઉત્પન્ન થાય. આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો જ્યારે એસ્કોમાયસિસ ભણ્યા ત્યારે આપણે એવી ચર્ચા કરી હતી કે આ રીતે એક પાઉચ હોય અને એની અંદર તમને આવી રીતે બીજાણુ જોવા મળે. આ પાઉચને આપણે એસ્કાય તરીકે ઓળખતા હતા. આ એસ્કાયની અંદર જો બીજાણુ ઉત્પન્ન થાય તો એને એસ્કોમાયસિસમાં મૂકી દેતા હતા. અને ગઈકાલે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા એટલે કે આ રીતે બહારની તરફ બીજાણુ ઉત્પન્ન થાય તો એને બેસિડિયોમાયસિસમાં મૂકી દેતા હતા. હકીકતે ફૂગની શરૂઆત જ્યારે આપણે ભણ્યા એટલે કે એની અંદર જ્યારે અલિંગી પ્રજનન જોયું, વાનસ્પતિક પ્રજનન જોયું ત્યારે શેમાં હતી? ડ્યુટેરોમાયસિસમાં. જ્યારે એના બાહ્યાકાર લક્ષણ ભણ્યા ત્યારે ડ્યુટેરોમાયસિસમાં. પણ જ્યારે એમાં લિંગી પ્રજનન થયું અને ત્યારે એની અંદર તમને બીજાણુ ક્યાં જોવા મળ્યા? તો કે અંતર્જાત છે કોથળીમાં છે તો એસ્કોમાયસિસ, બહારની તરફ છે તો બેસિડિયોમાયસિસ. એટલે જ્યારે આ ફૂગ છે એના લિંગી પ્રજનન અંગો છે એની ઓળખ થતી હતી ત્યારે આપણે એને એસ્કોમાયસિસ અથવા તો ડ્યુટેરોમાયસિસ છે એની અંદર મૂકી દેતા હતા. આગળ જો ચર્ચા કરીએ તો આની અંદર મેઇન એસ્કો ડ્યુટેરોમાયસિસ છે એમાં પ્રજનન છે એ કયા પ્રકારે થાય? તો ડ્યુટેરોમાયસિસના સભ્યો અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા થાય. ડ્યુટેરોમાયસિસમાં આપણને કોના દ્વારા જોવા મળે છે? અલિંગી પ્રજનન કણી બીજાણુ દ્વારા જોવા મળે છે. ઓકે, આ બધા જ સભ્ય છે એની કવક ઝાડ કેવી હોય છે? તો કે આ બધા જ સભ્યની કવક ઝાડ છે એ પડદાયુક્ત છે. કવક ઝાડ કેવી છે? પડદાયુક્ત. કવક ઝાડની ચર્ચા કરીએ તો આપણને બધાને હવે કવક ઝાડ શું છે એ ખબર હોય કે એની જે મેમ્બ્રેન અથવા તો એક આખે આખું ફિલામેન્ટ જોવા મળે છે. આ ફિલામેન્ટની અંદર તમને અહીંયા પડદા જોવા મળે જે સિંગલ સિંગલ કોષકેન્દ્ર ધરાવે છે. એક એક કોષકેન્દ્ર ધરાવે છે જેને આપણે કવક ઝાડ અને પડદો વચ્ચે દોરી દીધો તો આપણે એમ કહી શકીએ કે પડદાયુક્ત કવક ઝાડ ધરાવે છે. આગળ કહીએ તો કેટલાક સભ્ય છે એ મૃતોપજીવી છે અને ઘણા ખરા છે એ પરોપજીવી છે. તો આના સભ્યની વાત કરીએ, આના મેમ્બર કેવા છે? તો કેટલાક સભ્યો છે ડ્યુટેરોમાયસિસના, કેટલાક સભ્યો મૃતોપજીવી છે. ફરી રિપીટ કરી લઈએ, મૃતોપજીવી એટલે કે ડેડ બોડી ઉપર કોઈ ખોરાક માટે આધાર રાખતા હોય, કોઈ મૃત શરીર છે મૃત દેહ છે એના ઉપર આધાર રાખે છે. કેટલાક પરોપજીવી છે? તો કેટલાક પરોપજીવી છે, તો કેટલાક પરોપજીવી છે. પરોપજીવી એટલે કોઈ જીવંત સજીવ હોય એની ઉપર આધાર રાખે તો એને પરોપજીવી કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો આંબો છે, આંબા ઉપર જો તમને અમરવેલ નામની વનસ્પતિ જોવા મળે તો એ પરોપજીવી થઈ. અથવા તો ઉદાહરણ બદલી નાખો તો આપણે જ છીએ, આપણે બધા જ પરોપજીવી છીએ. આપણે આપણા પેરેન્ટ્સ ઉપર આધાર રાખીએ છીએ તો આપણે બધા પરોપજીવી થઈ ગયા. અહીંયા આપણે ખોરાકની વાત કરીએ છીએ. આગળ લઈએ તો આના કેટલાક સભ્યો છે એ વિઘટકો છે. કેટલાક સભ્યો છે એ વિઘટકો છે. કેટલાક સભ્યો વિઘટકો છે કે જે વિઘટકો છે એ કામ શું કરે છે? તો કે જે જૈવિક દ્રવ્યના ચક્રિયકરણમાં, જૈવિક દ્રવ્યોના ચક્રિયકરણમાં મદદ કરે છે. જૈવિક દ્રવ્યોના ચક્રિયકરણમાં મુખ્ય રોલ પ્લે કરે છે અથવા તો મદદ કરે છે. એટલે આપણે વાત કરીએ તો ખનિજીકરણની પ્રક્રિયા, સિમ્પલ એક્ઝામ્પલમાં કહીએ તો ખનિજીકરણની પ્રક્રિયા. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો ફોસ્ફેટ અથવા તો ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ છે એ કોઈ સ્વરૂપે આવેલું હોય છે. અથવા તો આપણે એમ વાત કરીએ તો નાઇટ્રોજન છે એ હવાની અંદર N2 સ્વરૂપે છે તો એ NO3ના ફોર્મમાં એને ટ્રાન્સફર કરે. અથવા તો CaCO3 છે તો એમાંથી સી અને CO3ને માઇનસને સેપરેટ કરવામાં મદદ કરે. તો આ બધી પ્રોસેસ છે એને આપણે કહીએ છીએ ખનિજીકરણ. એક્ઝામ્પલની અંદર ચર્ચા કરીએ તો આના એક્ઝામ્પલની અંદર આવે છે અલ્ટરનેરિયા. એક્ઝામ્પલમાં આવશે અલ્ટરનેરિયા, જેને અલ્ટરનેરિયા તરીકે પણ લખાય છે.
ઓલ્ટરનેરિયાની ચર્ચા કરીએ, ત્યાર પછી સેકન્ડ આવે છે કોલિટોટ્રાઇકમ, અને ત્યાર પછી આવે છે ટ્રાઇકોડરમાં. કોલિટોટ્રાઇકમ અને ત્યાર પછી આવે છે ટ્રાઇકોડરમાં. તો આજે આપણે ભણાઈ છે ડ્યુટેરોમાયસિસ ફૂગ. ડ્યુટેરોમાયસિસ ફૂગના સભ્યની અંદર વાત કરી કે એ અપૂર્ણ ફૂગ છે, એટલે કે કોન્ટ્રોવર્સી કહી શકાય. એની અંદર આપણને બે જ પ્રકારના પ્રજનન છે, એ જનરલી આપણે વાત કરીએ તો આઈડેન્ટિફાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે અલિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન મોટા ભાગે અવખંડન દ્વારા જોવા મળે, જેમાં બે કટકા થાય અને દરેક કટકો છે એ નવો દેહ નિર્માણ પામે છે. અલિંગી પ્રજનન કોના દ્વારા થાય? તો કે અલિંગી પ્રજનન છે એ કણી બીજાણુ દ્વારા થતું આપણને જોવા મળે છે. તો કે અલિંગી પ્રજનન અહીંયા આપણને કણી બીજાણુ દ્વારા જોવા મળે છે. ધારો કે આ સભ્ય છે, એની અંદર લિંગી પ્રજનન ઓળખાણું, જો એની અંદર બહારની બાજુ બીજાણુ ઉત્પન્ન થતા હોય તો એને આપણે બેસિડિયોમાયસિસમાં મૂકતા હતા, અને કોઈ પાઉચની અંદર ઉત્પન્ન થાય તો આપણે એને એસ્કોમાયસિસમાં સમાવેશિત કરી દીધો. તો આગળ આપણે એના લક્ષણમાં ભણ્યા કે આના સભ્ય કણી બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન કરે છે. કવક જાળ છે એ આપણને શાખિત, એટલે કે કવક જાળ છે પડદાયુક્ત જોવા મળે છે. મોટાભાગના સભ્ય છે મૃતોપજીવી પરોપજીવી છે. ઘણા ખરા વિઘટકો છે જે ખનિજીકરણ અથવા તો જૈવિક દ્રવ્યના ચક્રિયકરણમાં મદદ કરે છે. એક્ઝામ્પલ આપણે લીધા ઓલ્ટરનેરિયા કોલિટોટ્રાઇકમ, અને ત્યાર પછી આપણે લીધું ટ્રાઇકોડરમાં. તો અહીંયા સુધી તમારે ફૂગ સૃષ્ટિ છે એનો અભ્યાસ કરવાનો હતો. ત્યાર પછી નવી સૃષ્ટિ આવે છે. નેક્સ્ટ સૃષ્ટિની જો ચર્ચા કરીએ તો હવે આવે છે વનસ્પતિ સૃષ્ટિ. હવે આવે છે વનસ્પતિ સૃષ્ટિ, આપણા માટે જૂની અને જાણીતી. તમે ગમે ત્યાં જુઓ, આજુબાજુમાં જેટલા પણ એરિયામાં જુઓ છો ત્યાં તમને ઇઝીલી વનસ્પતિ સૃષ્ટિ છે એના સભ્ય સરળતાથી જોવા મળે છે. લઈએ વનસ્પતિ સૃષ્ટિની ચર્ચા કરીએ. વનસ્પતિ સૃષ્ટિની જો આપણે વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિના સભ્ય છે મોટા ભાગે આપણે બધાએ જોયેલા હોય એમ આપણને બેઝિકલી જોવા મળે. તો આના બધા જ સભ્યો છે એ પહેલાં તો સુકોષ કેન્દ્રી છે. સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ વનસ્પતિના સભ્યની આપણે વાત કરીએ તો વનસ્પતિના સભ્યો આ સૃષ્ટિના સભ્યો બધા જ કેવા છે? સુકોષ કેન્દ્રી. પહેલા તો સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીની સાથે સાથે આપણે ચર્ચા કરીએ તો આ બધા જ સભ્યો છે હરિત દ્રવ્ય ધરાવે છે. એટલે પહેલા સુકોષ કેન્દ્રી હરિત દ્રવ્ય યુક્ત, હરિત દ્રવ્ય હોય તો પ્રકાશ સંશ્લેષણ કરે. આપણને ખ્યાલ છે કે હરિત દ્રવ્ય છે ક્લોરોફિલ, એ ક્લોરોપ્લાસ્ટમાં આવેલા હોય. શેમાં આવેલા હોય? ક્લોરોપ્લાસ્ટમાં. તો હરિત દ્રવ્ય ધરાવતા મોટા ભાગે આપણને જોવા મળે છે. આની અંદરના મોટા ભાગના સભ્યો છે એ પ્રકાશ સંશ્લેષી છે. તો મોટા ભાગના સભ્યો પ્રકાશ સંશ્લેષી છે. પ્રકાશ સંશ્લેષી હોય એટલે પોતાનો ખોરાક જાતે બનાવે. હવે મોટા ભાગના લેખા એટલે એનો મતલબ કે આમાં કંઈક અપવાદ પણ હશે. તો આના અમુક સભ્યો છે એ મૃતોપજીવી નહીં પણ આપણે એમ કહીએ કે કીટાહારી છે. આના અમુક સભ્યો કીટાહારી છે. આપણે બધા કીટાહારી વનસ્પતિને હવે સારી રીતે ઓળખીએ છીએ. કોઈ કોઈ સભ્યો કીટાહારી પણ છે. કીટાહારીના એક્ઝામ્પલમાં વાત કરીએ તો કીટાહારી વનસ્પતિ છે એની અંદર આપણે લખી શકીએ વિનસનો મક્ષીપાસ, ડ્રોસેરા લખી શકાય, અર્કજ્વર. તો આ બધા જ છે. કળશપર્ણ, હજી આની અંદર લખવું હોય તો કળશપર્ણ પણ એડ કરી શકાય. આ બધા જ છે એ કેવા છે? કીટાહારી. પાછો ક્વેશ્ચન ઊભો થાય, કીટાહારી એટલે શું? આખે આખું કીટક ભક્ષણ કરી જતા હોય? હા, આખે આખા કીટકનું જ ભક્ષણ કરે, પણ કીટકમાંથી ખાલી પોષક દ્રવ્ય લે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો અહીંયા આપણી પાસે ડ્રોસેરા છે. ડ્રોસેરા છે એનો ફોટોગ્રાફ તમે બધાએ જોયો હોય તો આ રીતે ઉપસેલો હેડ હોય, અને ઉપસેલા હેડ ઉપર તમને અહીંયા નાના નાના
પાણીના ટપકા ભરેલા હોય ને એવા અંગ છે એની હાજરી જોવા મળે. તો આ રીતે આપણે ડ્રોસેરા જોઈએ છીએ. ટુ ડી વ્યૂમાં બતાવું છું એટલે એમ કહી શકાય કે અહીંયા ઉપરની બાજુ પણ છે, આખો હેડ હોય, થંબ છે, તો થંબની અંદરથી આ રીતે આપણે જેમ ફિંગરમાંથી જેમ માર્કર બહાર આવે છે આવી રીતે આપણે કહી શકાય કે બધી રીતે ડોટ્સ બહાર આવેલા છે. હવે ધારો કે અહીંયા એક માછલી, અહીંયા ધારો કે એક માખી આવે ને, તો જેવી અહીંયા માખી આવી, સપોઝ કે આ માખી અહીંયા બેઠી, એટ્રેક્ટિવ કલર ના હોય એટલે આપણને મજા આવે એમ થાય કે હાલો ને તોડી લઈ, જેવી માખી એની તરફ એટ્રેક્ટ થાય એટલે તરત જ અહીંયા જે રેડ કલરના ડ્રોપલેટ છે ને, આ રેડ કલરના ડ્રોપલેટ આને કેચ કરે અને કવર કરી નાખે. કવર કરી લે એટલે માખી એની અંદર પકડાઈ ગઈ. માખી પકડાય ત્યાં સુધી એ બરોબર હતું, માખી ભાગવાન ટ્રાય કરીને માખી નીકળી નથી શકી, નીકળી ન ગઈ ને ત્યારે આજી ડોટ કરેલા આપણે ભાગ જોઈએ છીએ ઉપરના ટપકા જેવા ભાગ, એની અંદર એક પ્રોટીન જેવું દ્રવ્ય હોય, એ એક પ્રકારનું ઝેરી દ્રવ્ય હોય અને એ ઝેરી દ્રવ્ય છે એની અંદર પાચક પ્રોટીન આવેલું હોય, એ પાચક પ્રોટીનનો સ્ત્રાવ માખી ઉપર કરે. માખી ઉપર કરે એટલે માખી છે એનું શરીર કોહવાઈ જાય અને એની અંદર જેટલું પણ ન્યુટ્રિટિવ મટીરિયલ હોય, જેટલું પણ પોષક દ્રવ્ય હોય ને, એ બધું જ દ્રવ્ય અહીંયા અંદર આવેલી પેશી દ્વારા શોષણ પામે. તો આ પ્રકારે કીટાહારી જે વનસ્પતિ છે એ પોષણ મેળવે છે. એક્ઝામ્પલ આની અંદર ચેન્જ કરીને તમારે બધાએ લેવું હોય તો કળશપર્ણ પણ લઈ શકાય. કળશપર્ણ છે એની અંદર આ રીતે તમને એક મોટું એવું ઢાંકણું જોવા મળે છે અને આ રીતે આમ કળશ જેવો જ એક આખો ભાગ હોય છે. આ કેપ છે એની ઉપર આ રીતે કવર થતી હોય, જ્યારે કોઈ કીટક અંદર આવેલા કેપ પેક થઈ જાય અને અહીંયા ઓલરેડી પાચક પ્રોટીન જેવું લિક્વિડ છે, પાચક રસ છે એ આવેલું હોય એટલે ડાયરેક્ટ જ માખિયાની અંદર મિક્સઅપ થાય અને એમાંથી ન્યુટ્રિટિવ લેયર એટલે કે પોષણ છે એ લઈ લે છે. બાકીનો પછી જે કચરો વધે, માખીનો દેહ જે વધે છે એને એના શરીરની બહારની તરફ ધકેલી દે છે એટલે એને એ ઉપયોગમાં લેતી નથી. ત્યાર પછી જો આપણે કીટાહારી વનસ્પતિ પછી આગળ વધીએ તો ઘણા ખરા છે આની અંદર આપણને આની અંદર આપણને પરોપજીવી પણ જોવા મળે છે. પરોપજીવી હોય એ બીજાને નુકસાન કરતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ તો પરોપજીવીના એક્ઝામ્પલની અંદર આપણે લખીએ છીએ અમરવેલ. પરોપજીવીમાં લખીએ છીએ અમરવેલ. અમરવેલ છે એ જનરલી આપણે બધાએ જોઈએ છે. અમરવેલની અંદર આપણને મૂળ જોવા જ ન મળે, પણ એના જે મૂળ તંત્રનો જે ભાગ છે એ મૂળ છે ને એ કોઈ વનસ્પતિની અંદર દાખલ કરે, કોઈ વનસ્પતિમાં દાખલ કરે એટલે જેવા વનસ્પતિમાં એન્ટર થાય ને એમાંથી પોષણ મેળવે. એમાં પર્ણ સદંતર ગેરહાજર છે. મૂળ છે એ કોઈ વનસ્પતિમાં દાખલ કરે ને ત્યાંથી એ પોષણ મેળવે છે. ઘણી વખત આપણને અમરવેલની જગ્યાએ બીજું એનું સાયન્ટિફિક નામ પણ પૂછાય છે એક્ઝામની અંદર, એ છે કસ્કુટા. એને આપણે કહીએ છીએ કસ્કુટા. કસ્કુટા એટલે અમરવેલ, CUSCUTA. કસ્કુટા એટલે અમરવેલ, અમરવેલનું સાયન્ટિફિક નામ છે. તો આપણે વાત કરી અમરવેલ કે જે પરોપજીવી છે. તમે ઘણી વખત બહાર બોર્ડર જોયું અને બોર્ડર ઉપર આપણને પીળા કલરની એક માઇનોર એવી નાની એવી પાતળી એવી વેલ જોવા મળે, એ બીજું કાંઈ જ નથી મિત્રો, એ અમરવેલ જ છે જેને આપણે કસ્કુટા તરીકે ઓળખીએ છીએ. તો કેટલાક પરોપજીવી છે એ અહીંયા આપણને બીજા ઉપર આધાર રાખતા જોવા મળે, બીજા ઉપર આધાર રાખતા હોય. ફોર એક્ઝામ્પલ તરીકે અમરવેલ છે એ આંબા ઉપર થાય, અથવા તો દમયંતીના નાના છોડ છે એની ઉપર થાય. તો આંબા ઉપર થાય ને તો એ આંબામાંથી પોષણ મેળવે, આંબાને કાંઈ બેનિફિટ ખરો? ઝીરો. કેમ કે અમરવેલ આંબાને કાંઈ દેતી નથી. તો આ વ્યવહાર છે એક તરફી થયો એટલે એને આપણે પરોપજીવી કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે તમારા ઘરે ગેસ્ટ આવે અને ગેસ્ટ આવી અને તમને કંઈક દઈ જાય તો બરોબર છે, પણ કંઈ દીધા વગરના વયા ગયા તો એ કેવા થયા? પરોપજીવી. બસ અમરવેલ એવી જ છે, પરોપજીવી. હોસ્ટને નુકસાન કરે, હોસ્ટને નુકસાન કરે. હોસ્ટ એટલે જેને ત્યાં એ વસવાટ કરે છે એને કહેવાય હોસ્ટ. તો હોસ્ટ માટે પરોપજીવી હંમેશા નુકસાનકારક હોય. આગળ લખીએ તો વનસ્પતિ સૃષ્ટિની સૌથી મોટી લાક્ષણિકતા છે એ કોષ દિવાલ ધરાવે છે. કોષ દિવાલ ધરાવે છે, કોષ દિવાલ જે એ ધરાવે છે ત્યાં સુધી એ બરાબર હતું કે એ કોષ દિવાલ તો ફૂગમાં હતી, પણ ફૂગમાં કોષ દિવાલ કાઇટિનની હતી, જ્યારે અહીંયા કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ઓકે, કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે. હવે આગળ વાત કરીએ આપણે તો આની અંદર આપણે કેટલી કેટેગરી જોઈ શકીએ છીએ. તો વનસ્પતિ સૃષ્ટિ છે એને સબ કેટેગરીમાં જો ડિવાઈડ કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ ફર્ધર
वनस्पति सृष्टि ने आगळ जता पांच भाग में आपणे डिवाइड करीए छीए। क्या पांच भाग में आपणे डिवाइड करीए छीए? तो वनस्पति सृष्टि ने आगळ जता लील, द्विअंगी, त्रिअंगी अनावृत बीजधारी અને આવૃત બીજધારીમાં વિભાજિત કરીએ છીએ। નાવૃત બીજધારી અને આવૃત બીજધારી। મિત્રો અહીંયા એક વાત તરફ પાછું ધ્યાન દોરવાનું કે લીલ છે ને એને એકાંગી પણ કહેવામાં આવે છે। લીલને આપણે એકાંગી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ। એટલા માટે યાદ રાખજો એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, તો એને લીલ કેવી હોય તો પણ કહી શકાય। અહીંયા આપણે વનસ્પતિ સૃષ્ટિ છે એના જનરલ કેરેક્ટરની ચર્ચા કરી કે ભાઈ એનો દેહ કેવો છે, એના આધારે એની જટિલતા કેટલી છે, એના આધારે એને આપણે પાંચ અલગ અલગ કેટેગરીમાં ડિવાઈડ કરીએ। હવે જો આપણે વાત કરીએ તો વનસ્પતિ સૃષ્ટિ છે એના જીવન ચક્રમાં આપણને બે વિશિષ્ટ તબક્કા જોવા મળે છે। તો લખીએ વનસ્પતિ સૃષ્ટિ પોતાના જીવનમાં બે તબક્કા ધરાવે છે। મુખ્ય બે તબક્કામાંથી પસાર થાય છે અથવા તો બે તબક્કા ધરાવે છે। ક્યા બે તબક્કા છે અહીંયા? તો આની અંદર જો આપણે ચર્ચા કરીએ તો પહેલો તબક્કો છે બીજાણુજનક અવસ્થા, પ્રથમ અવસ્થા છે બીજાણુજનક અવસ્થા જે દ્વિકીય હોય છે હંમેશા। બીજાણુજનક અવસ્થા જેને આપણે દ્વિકીય અવસ્થા કેવી હોય તો પણ કહી શકાય। દ્વિકીય અવસ્થા, દ્વિકીય અવસ્થાને આપણે 2N તરીકે ઓળખીએ છીએ। અને બીજી અવસ્થા છે જન્યુજનક અવસ્થા, બીજી છે જન્યુજનક અવસ્થા જેને આપણે એકકીય અવસ્થા કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ એકકીય અવસ્થા। બીજાણુજનક અને જન્યુજનક, બીજાણુજનક અને જન્યુજનક આ બે તબક્કા છે એક પછી એક એના જીવનચક્રમાં આવે। તો બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એક પછી એક આવે એ પ્રક્રિયાને એકાંતર જનન કહેવાય। બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે જેને આપણે અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો અલ્ટરનેશન ઓફ જનરેશન અથવા તો આપણે એના માટે શબ્દ વાપરવો હોય તો એકાંતર જનન શબ્દ વાપરીએ છીએ, જેને એકાંતર જનન કહે છે। એટલે કે મેઇન દેહ છે એ બીજાણુજનક હોય, એના જીવનમાં ક્યારેક જન્યુજનક અવસ્થા આવે, અર્ધીકરણ થાય અને એમાંથી જન્યુ બને અને પછી આગળ ફરી પાછા જન્યુ જોડાય અને ફલન થાય અને એમાંથી પાછી બીજાણુજનક અવસ્થાનું નિર્માણ થાય। આખે આખું જીવનચક્ર કઈ રીતે હોય એની ચર્ચા કરી લઈએ તો સૌ પ્રથમ વનસ્પતિ દેહ, આ અલગ અલગ વનસ્પતિ પ્રમાણે, ફોર એક્ઝામ્પલ તરીકે જો લીલ દ્વિઅંગીની આપણે વાત કરીએ ને તો એની અંદર જન્યુજનક અવસ્થા છે એ મેઇન હોય, ત્રિઅંગીમાં વાત કરો તેમાં બીજાણુજનક અવસ્થા મેઇન હોય, અનાવૃત આવૃત બીજધારીમાં બીજાણુજનક અવસ્થા મેઇન હોય, તો અલ્ટરનેશન ઓફ જનરેશન જેને આપણે એકાંતર જનન કહીએ છીએ એ કઈ વનસ્પતિનો અભ્યાસ કરો છો એના આધારે અલગ અલગ હોય। અહીંયા એક તમને સિમ્પલ આવૃત બીજધારીમાં કેવી રીતે જોવા મળે એની એક માઇનોર ચર્ચા આપું છું કે વનસ્પતિ દેહ છે એ દ્વિકીય છે। ઉદાહરણ તરીકે આપણે દ્વિકીયનો ચર્ચા કરીએ તો વનસ્પતિ દેહ દ્વિકીય હોય તો એની અંદર નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થાય, એટલે આની અંદર પુંકેસર ઉત્પન્ન થાય અને આની અંદર સ્ત્રીકેસર પણ ઉત્પન્ન થાય। પુંકેસર અને સ્ત્રીકેસરની અંદર થાય અર્ધીકરણ, પુંકેસર અને સ્ત્રીકેસરમાં થાય અર્ધીકરણ, અર્ધીકરણ થાય ને દોસ્તો એટલે હંમેશા અવસ્થા બદલે, અર્ધીકરણ થાય એટલે અવસ્થા બદલે, અવસ્થા બદલે એટલે પુંકેસરમાં અર્ધીકરણ થયું એટલે અહીંયા હવે અવસ્થા અહીંયા આપણને જોવા મળે
નરજન્યુ, હકીકતે એમાં પરાગરજ જોવા મળે અને એની અંદર નરજન્યુ બને, પણ આપણે સિમ્પલી શોર્ટમાં લખીએ છીએ એટલે અહીંયા આપણને નરજન્યુ જોવા મળે. શ્રીકેસરની અંદર આપણને જોવા મળે માદાજન્યુ, શ્રીકેસરમાં જોવા મળે માદાજન્યુ. આ બે જન્યુ છે એ ભેગા થાય એટલે અહીંયા પ્રક્રિયા થઈ ફલનની. અહીંયા કઈ પ્રક્રિયા થાય? ફલનની. ફલન થાય એટલે આપણને બધાને ખબર છે કે હવે આ અવસ્થા થઈ ગઈ એકકીયમાંથી દ્વિકીય. જો અહીંયા અર્ધીકરણ થયું એટલે નરજન્યુ એકકીય, માદાજન્યુ પણ એકકીય, અને અહીંયા જોડાણ એટલે થઈ ગયું દ્વિકીય અવસ્થા. ફલન થયા પછી બીજ બને, બીજ છે એમાંથી નવો છોડ બને. હકીકતે ફલન છે એમાંથી બીજની અંદર ભ્રૂણ બને. અહીંયા બને ભ્રૂણ, સમજવામાં સહેલું પડશે. અહીંયા બને ભ્રૂણ. તો હવે જેટલું પણ મેં અહીંયા રેડ કલરથી લખેલું છે ને એ બધી જ અવસ્થા છે એ જન્યુજનક અવસ્થા દર્શાવે છે. અહીંયા જે લખ્યું છે રેડ કલરથી શું દર્શાવે છે? જન્યુજનક અવસ્થા, જન્યુજનક અવસ્થા. અને જે બ્લેક કલરથી લખેલું છે એ બધું જ બતાવે છે બીજાણુજનક અવસ્થા, જેને આપણે કહીએ છીએ બીજાણુજનક અવસ્થા, જે હોય દ્વિકીય. જન્યુજનક અવસ્થા હોય એકકીય. તો અહીંયા તમે જોયું કે એક જ વનસ્પતિ છે એના જીવનમાં બે અવસ્થા ધરાવે છે, દ્વિકીય એકકીય અને પુનઃ દ્વિકીય. તો આ આખું ચક્ર છે જેને આપણે કહીએ છીએ એકાંતર જનન. તો વનસ્પતિ સૃષ્ટિ છે ને ક્વિકલી રિવાઇઝ કરી લઈએ તો આના મોટાભાગના સભ્યો છે, મોટાભાગના નહીં બધા સભ્યો છે, સુકોષ કેન્દ્રી છે, હરિતદ્રવ્ય ધરાવે છે એટલે કે મોટાભાગના સભ્ય પ્રકાશ સંશ્લેષી છે. અમુક વનસ્પતિ છે એ કીટાહારી છે, ફોર એક્ઝામ્પલ તરીકે વિનસનો મક્ષીપાસ, કડસપર્ણ, ડ્રોસેરા, અર્કજવર આ બધા જે છે એ કીટાહારી વનસ્પતિ છે. અમુક વનસ્પતિ પરોપજીવી છે એટલે કે બીજા ઉપર આધાર રાખે છે પણ એને કોઈ જ પ્રકારનો બેનિફિટ કરાવતી નથી. એક્ઝામ્પલ તરીકે અમરવેલ, જેનું સાયન્ટિફિક નામ છે કસ્કુટા, કોષ દિવાલ છે એ ધરાવે છે અને આ કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિ સૃષ્ટિને આગળ ફર્ધર આપણે પાંચ કેટેગરી છે એની અંદર ડિવાઈડ કરીએ છીએ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ. વનસ્પતિ સૃષ્ટિ છે એની અંદર આપણને અલગ અલગ બે તબક્કા જોવા મળે છે, એક દ્વિકીય અવસ્થા જેને બીજાણુજનક અવસ્થા કહીએ છીએ અને એક એકકીય અવસ્થા જેને આપણે જન્યુજનક અવસ્થા કહીએ છીએ. દ્વિકીય અને એકકીય આ બે અવસ્થા છે એના જીવનના તબક્કામાં એકબીજાને એકાંતરે આવે છે જેને આપણે એકાંતર જનન તરીકે ઓળખીએ છીએ. અહીંયા એકાંતર જનનનું આપણે એક આવૃત બીજધારીનું એક સિમ્પલ એક્ઝામ્પલ છે એની ચર્ચા કરી. અહીંયા સુધી રાખીએ મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરશું. થેન્ક યુ.